السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ دوران دس ساماجک وجنان پارٹ سات بھاگ ایک آپڑا وارسانو جتن کیم چھو ودیارتھی مترو આપણે લગભગ હવે તો સામાજિક વિજ્ઞાનની આખે આખી ચોપડી જ ભણી ગયા છે. ફક્ત બે ત્રણ પાર્ટ જો છોડી દઈએ તો આપણો તમામ અભ્યાસક્રમ હવે કદાચ પૂરો થવા આવશે. અને ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીની શરૂઆત સુધી લગભગ તમારો તમામ અભ્યાસક્રમ પૂરો થઈ ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે એક નવા પાર્ટ સાથે, ઇતિહાસના સાતમા પાર્ટ સાથે અને દસમા ધોરણમાં ઇતિહાસના આ છેલ્લો પાર્ટ છે, તો ઇતિહાસના છેલ્લા પાર્ટ સાથે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ છીએ. આગળના છ પાર્ટમાં તમે વારસા વિશે ઘણી બધી માહિતી મેળવી ગયા છો. સાંસ્કૃતિક વારસો, પ્રાકૃતિક વારસો, એના પ્રકારો, એની સમજૂતી, બરાબર ને? તો આ પાર્ટમાં હવે આપણે જોઈશું કે આ બધો જે અઢળક વારસો આપણને મળ્યો છે, જે ભેટ સ્વરૂપે મળ્યો છે, એને આપણે કેવી રીતે સાચવી શકીએ, એનું સંરક્ષણ શા માટે જરૂરી છે અને એના સંરક્ષણ થકી આપણને કયા કયા લાભ થાય છે એના વિશે અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અભ્યાસની શરૂઆત કરીએ. આપણે જાણીએ છીએ કે આપણું ભારત એ વિશ્વમાં ખૂબ અનોખું સ્થાન ધરાવે છે. જ્ઞાનની દ્રષ્ટિએ, વિજ્ઞાન, ધર્મ, સંસ્કૃતિ અને કલાની દ્રષ્ટિએ ભારત લગભગ તમામ દેશો કરતાં ખૂબ અનેરું સ્થાન ધરાવે છે. એટલે કે ખૂબ વધારે ભારતના જે કલાકારો છે એમણે વિશ્વમાં પોતાની કલાને કારણે વિશ્વને ઘણું મોટું પોતાનું યોગદાન આપ્યું છે. ભારત એ ખૂબ સમૃદ્ધ અને બે નમૂન વારસો ધરાવે છે. એટલે આપણો જે આ વારસો છે એને આપણે જતન કરીએ અને એનું સંરક્ષણ કરીએ એ આજના સમયની માંગ છે. એટલે કે આજે સમય એવો છે કે આપણે આપણા વારસાનું જતન અને સંરક્ષણ કરવું જોઈએ. તો વારસાના સંરક્ષણની આવશ્યકતા શા માટે છે? શા માટે આપણે વારસાનું સંરક્ષણ કરવું જોઈએ? તો એમાં આપણે જોઈએ સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો જે છે એમાં સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, જુદી જુદી કલાઓ અને જુદા જુદા વારસાઓનો સમાવેશ થાય છે. આપણે જાણીએ છીએ કે આજે કુદરતી પરિબળો જેમ કે ભૂકંપ આવે, સુનામી આવે, પૂર આવે, બરાબર, અને માનવસર્જિત પરિબળો એટલે કે હુલ્લડ થાય, બોમ્બ વિસ્ફોટ થાય, પ્લેન ક્રેશ થાય, તો આવા પરિબળો દ્વારા આપણો જે વારસો છે એને પ્રતિકૂળ અસર થાય છે. તો આ જે વારસો છે એને આપણે સંરક્ષણ કરવું જોઈએ. વારસો એ આપણા એટલે કે જે તે દેશના લોકોને ગૌરવ અપાવે છે. દેશની પ્રજા એ વારસા સાથે પોતાની ઓળખ જોડીને ગૌરવ મેળવે છે. જેમ કે આપણે વિદેશમાં ફરવા ગયા હોઈએ તો આપણે જો એમ કહીએ કે હું એ દેશની વતની છું કે જ્યાં તાજમહેલ આવેલો છે, તો આપણને કેટલું ગૌરવ લાગશે, બરાબર છે ને? તો સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? તો ભાઈ, પ્રાચીન આપણી જે પૂર્વજો છે એમણે ખૂબ મહેનત કરીને આપણને આ વારસો, અમૂલ્ય વારસો આપ્યો છે. તો આપણે પણ એ વારસામાં નવું સિંચન કરીને અથવા એનું સંરક્ષણ કરીને આપણે આવનારી પેઢીને આપવું જોઈએ. સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની અનિવાર્યતા. શા માટે આપણે વારસાનું સંરક્ષણ કરવું જ જોઈએ? કારણ કે વારસો એ આપણા દેશની ઓળખ છે. ભૂતકાળમાં આપણે જે કંઈ ભૂલો કરી છે એને વર્તમાનમાં આપણે સમજવાનું છે અને એ સમજીને ભવિષ્ય માટે એક આપણે સફળ અને સારી યોજના બનાવીને જો વિકાસની દિશા નક્કી કરવી હોય તો વારસો આપણને એમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. દેશના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળોને જે નુકસાન થઈ રહ્યું છે એના વિશે જો દેશના લોકોમાં જાગૃતિ આવશે તો ચોક્કસ આપણે આપણા વારસાનું રક્ષણ કરી શકીશું. અને વારસાની જાળવણી કરવાની સરકાર તથા સમગ્ર પ્રજાની એક નૈતિક ફરજ છે. સરકારની ફરજ તો છે, પણ આપણે પણ ફરજ છે કે આપણે વારસાનું રક્ષણ કરવું જોઈએ. આપણે આગળ જોઈએ તો પર્યટન ઉદ્યોગ અને આપણો વારસો. તો પર્યટન ઉદ્યોગ અને આપણો વારસો કેવી રીતે જોડાયેલો છે?
તો યુનેસ્કોએ આપણા ભારતના ઘણા બધા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોને વૈશ્વિક યાદીમાં જાહેર કરેલા છે, બરાબર? એટલે મોટાભાગના વિશ્વના જુદા જુદા સ્થળોના જે ટુરિસ્ટો છે, જે પ્રવાસીઓ છે, એ ભારતમાં ફરવા માટે આવે છે. ભારતમાં દેશ વિદેશથી લોકો પ્રવાસીઓ જોવા માટે આવે છે અને આપણા વારસાને જોવા માટે જ્યારે લોકો આવે છે તો એને કારણે આપણો પર્યટન ઉદ્યોગ વિકસે છે. લોકોને સ્થાનિક ત્યાંના સ્થાનિક લોકોને રોજગારી મળે છે અને આપણી જે લુપ્ત થતી કલાઓ છે એમને નવજીવન મળે છે. આગળ આપણે જોઈશું વારસાની જાળવણી અને એના સંરક્ષણ માટે થયેલા પ્રયાસો. તો વારસાની પ્રાકૃતિક વારસાની જાળવણી માટે અને એના સંરક્ષણ માટે નીચે પ્રમાણે એટલે કે સરકાર દ્વારા અમુક પ્રયાસો કરવામાં આવ્યા છે, જેને હવે આપણે એક પછી એક જોઈશું. ઈસવીસન 1952માં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે એક બોર્ડની એટલે કે એક સંસ્થાની રચના કરી અને એ અનુસાર વન્યજીવોના સંરક્ષણ માટે જુદા જુદા એમને સાધનો પૂરા પાડ્યા અને રાષ્ટ્રીય ઉદ્યાન અને પક્ષી વિહારો અને પક્ષીઘરો બનાવવામાં આવ્યા. ઈસવીસન 1972માં વન્યજીવોને લગતો કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે અને એમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો એ હેઠળ બનાવવામાં આવ્યા છે. દેશમાં નવા રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી છે. વારસાની જે જાળવણી છે અને એના રક્ષણ માટેના જે કાયદાઓ છે એને વિસ્તૃત કરવામાં આવ્યા છે અને દરેક વ્યક્તિ એનું પાલન કરે એને ખાસ તકેદારી રાખવામાં આવે છે. લુપ્ત થતા જે છોડવાઓ છે એટલે વનસ્પતિઓ છે અને લુપ્ત થતા જે પશુઓ છે એમને એમના વિનાશને રોકી શકાય તેના માટે કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જુદી જુદી જે સંસ્થાઓ છે અને જુદી જુદી જે સમિતિઓ છે એ પર્યાવરણનું અને વન્યજીવોનું રક્ષણ કરવા માટે આપણને ખૂબ ઉપયોગી કામ કરે છે. ઈસવીસન 1883માં મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના કરવામાં આવી હતી, જે આપણા ભારતની સૌથી જૂની સમિતિ છે એટલે કે સંસ્થા છે. આ જે સંસ્થા છે એ ગીર ફાઉન્ડેશન, નેચર ક્લબ વગેરે જેવી જુદી જુદી સંસ્થાઓ એટલે કે મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ જેવી જ જુદી જુદી સંસ્થાઓ આજે પણ અસ્તિત્વમાં છે. ગીર ફાઉન્ડેશન, નેચર ક્લબ એ લોકો પણ પર્યાવરણના જે તત્વો છે એનું જતન અને રક્ષણ કરવાનું કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાનું રક્ષણ કરવું જોઈએ. આપણા પૂર્વજોએ જે મહેનત કરીને, જે જતન કરીને આપણને અમૂલ્ય વારસો આપ્યો છે એમાં આપણે સંવર્ધન એટલે કે નવું ઉમેરણ કરીને આપણી આવનારી પેઢીને આપીએ તો જ આપણે એક સાચા ભારતીય કહેવાઈએ. હવે આપણે બીજા વિડીયો સાથે ખૂબ ઝડપથી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.